સમયની વાત છે. એકવાર લગભગ 70 વ્યક્તિઓનું ગ્રુપ એક મીટિંગમાં ભાગ લઈ રહ્યો હતો. મીટિંગ ચાલુ થઈ અને હજી થોડીક જ મિનિટો થઈ હતી કે જે સ્પીકર હતા ઈ અચાનક જ અટકી ગયા અને બધા પાર્ટિસિપન્ટ્સને ફુગા આપવા લાગ્યા અને કહ્યું કે તમને બધાને આ ફુગા પર આ માર્કરથી પોતાનું નામ લખવાનું છે. જેમ સ્પીકરે કહ્યું બધાએ એમ જ કર્યું. એક એક ફુગુ લઈને પોતાનું નામ લખ્યું. પછી આ ફુગા જેના ઉપર નામ લખ્યા હતા એક બીજા રૂમમાં મૂકી દેવાયા. સ્પીકરે કહ્યું કે હવે રૂમમાંથી 5 મિનિટની અંદર પોતાનું નામ વાળો ફુગો શોધી લાવવાનું છે. બધા પાર્ટિસિપન્ટ ધરાધર રૂમમાં ભાગ્યા અને પાગલની જેમ પોતાનો નામ વાળો ફુગો શોધવા લાગ્યા. પણ આવી અફરત અફરીમાં કોઈ પણ પોતાનું નામ વાળો ફુગો નહીં શોધી શક્યો. જેમ 5 મિનિટ પૂરી થઈ બધાને બહાર બોલાવવામાં આવ્યા. સ્પીકરે કહ્યું, અરે તમે તો બધા ખાલી હાથ જ પાછા આવ્યા. શું કોઈને પોતાનું નામ વાળો ફુગો નહીં મળ્યો? એક પાર્ટિસિપન્ટે જવાબ આપ્યો કે નહીં, અમે તો ઘણો પ્રયાસ કર્યો, બીજાના નામ વાળો ફુગો જ અમારા હાથમાં આવતો હતો. સ્પીકરે કહ્યું, વાંધો નથી, હવે તમે બધા ફરીથી એકવાર આ રૂમમાં જાઓ, પણ આ વખતે જે કોઈને જે પણ નામનો ફુગો મળે એ ફુગા પર જે નામ લખ્યું હોય તે વ્યક્તિને બોલાવે. આમ સ્પીકરે બધાને ઓર્ડર આપ્યો. આ વખતે બધા પાર્ટિસિપન્ટ શાંતિથી રૂમમાં ગયા અને આ વખતે રૂમમાં કોઈ અશાંતિ નહીં હતી. બધા રૂમમાં જઈ જે નામનો ફુગો મળતો એ વ્યક્તિનું નામ લેતા અને એને એ ફુગો આપી દેતા. આવી રીતે બધા પાર્ટિસિપન્ટ્સ ફક્ત 3 મિનિટમાં જ રૂમની બહાર આવી ગયા. હવે સ્પીકર થોડા સીરિયસ થયા અને કહ્યું, આ જ વસ્તુ આપણા જીવનમાં પણ થાય છે. બધા પોતાના માટે જીવે છે, કોઈને ખબર નથી કે એ કેવી રીતે બીજાની પણ મદદ કરી શકે છે. આપણે તો બસ પાગલની જેમ પોતાની ખુશીને શોધ્યા કરીએ છીએ અને બહુ શોધ્યા પછી પણ કાંઈ નથી મળતું. આપણી ખુશી બીજાની ખુશીઓમાં છુપાયેલી છે. જ્યારે આપણે બીજાને ખુશી આપતા શીખી જઈશું તો આપણને જાતે જ આપણી ખુશી મળી જશે. નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો કે તમને અમારા વિડીયોસ કેવા લાગે છે. અમારી ચેનલ ફૂડ કેસે ટુ એસે ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોલો કરજો. અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. તમે મારા આ વિડીયો જોયા છે ને? આ સ્ટોરી વાળો વિડીયો જોયો છે? એક ચુટકી ઈમાનદારી, પ્રેરણા આપવા વાળી વાર્તા. આ બટન ને ક્લિક કરીને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો.